નમસ્કાર મિત્રો એક ઓગસ્ટ બે હજાર બાવીસથી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ ઓનલાઈન શરૂ થઈ ગઈ છે હવે તમે આસાનીથી ઘરે બેઠા બેઠા ફક્ત પાંચ જ મિનિટમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ કરી શકશો તો આ વિડીયોમાં તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ આ ખૂબ ઉપયોગી માહિતી છે માટે આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો અને સ્નેહીજનોને ખાસ શેર કરજો જેથી એ પણ આ પ્રોસેસ કરી લે તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે જે ઓનલાઈન પ્રોસેસ કરવાની છે તે માટે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી તમારે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાની રહેશે મેં આ એપ ડાઉનલોડ કરી લીધી છે તો એપ્લિકેશનને હું ઓપન કરું છું એપ્લિકેશનને ઓપન કરશો એટલે નીચે ત્રણ લાઇનવાળો એક્સપ્લોર નામનો આઇકન દેખાશે ત્યાં ટચ કરવાનું એટલે સાઈડમાં નવું મેનુ ઓપન થશે જેમાં તમે અહીં ફોર્મ સિક્સ બી જોઈ શકો છો આ ફોર્મ સિક્સ બી છે તે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનું છે તો તેને ઓપન કરીએ પછી લેટ્સ સ્ટાર્ટ ઉપર ટચ કરીએ હવે તમારે અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને સેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવશે જે અહીં ઓટીપી લખ્યું છે ત્યાં લખવાનું અને વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું હવે ત્યાર પછી તમને જે અહીં બે ઓપ્શન બતાવે છે તેમાં પહેલો ઓપ્શન યસ આઈ હેવ વોટર આઈડી નંબર પર ટિક કરવાનું અને નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરવું હવે અહીં ઉપરના ખાનામાં તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર નાખવાનો છે અને નીચેના બટનમાં સિલેક્ટ સ્ટેટ લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તમામ રાજ્યોના નામ બતાવશે તેમાંથી તમને લાગુ પડતું રાજ્ય સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ નીચે ફેચ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ મતદાર યાદી મુજબ જે હશે તે અહીં મેળવી લેશે અને નીચે આ મુજબ લખેલું હશે આવું લખેલું આવી જાય એટલે નીચે પ્રોસીડ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારી વિગતો બતાવશે જે ચેક કરી નીચે નેક્સ્ટ બટન આપ્યું છે ત્યાં ક્લિક કરીએ બસ હવે અહીં આ સ્ટેપમાં આપણે આધાર કાર્ડ નંબર એડ કરવાના છે અહીં પણ તમને તમારું નામ તમારું નામ કઈ વિધાનસભામાં છે તે તેમજ ચૂંટણી કાર્ડ નંબર બતાવશે અને તેની નીચે અહીં જે આધાર નંબર લખ્યું છે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે અને હા અહીં તમારે ટીક કરવાનું નથી પણ નીચે મોબાઈલ નંબરના ખાનામાં મોબાઈલ નંબર અને છેલ્લા ખાનામાં તમે કઈ જગ્યાએથી અરજી કરો છો તે જગ્યાનું નામ લખવું બસ આટલું થઈ જાય એટલે છેલ્લે નીચે ડન બટન ઉપર ક્લિક કરશો એટલે છેલ્લે તમને આ પ્રકારની વિગત બતાવશે જે જોઈ લેવી ઓકે હોય તો કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે પ્રોસેસ પૂર્ણ આ પ્રોસેસ પૂર્ણ થશે એટલે એક આ પ્રકારનો રેફરન્સ નંબર જોવા મળશે જે નોંધી લેશો આ નંબર દ્વારા તમે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થયું છે કે નહીં તેનું સ્ટેટસ જોઈ શકશો તો મિત્રો ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ખૂબ જ સરળ પ્રોસેસ છે આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો આ ઉપયોગી વિડીયોની લિંક અન્ય મિત્રોને શેર કરજો અને આવા જ બીજા અન્ય તમામ વિડીયોની નિયમિત અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત